ના તેર નહીં જોતો હવે નવ અગિયાર બનાવી દઉં. બિપિનભાઈ આ તો લાડ લડાવવા આવું ચમ કે આ જગત બેઠું ભાણગઢ નો રાજા હતો અને ગાંડું બોલતા આવડતું નહીં એટલે બધી મારી વસ્તી જ છે ભાઈ. મેં વાલા દોલા કોઈ કર્યા નહીં ભાઈ. એક દાડો કદાચ એવો બન્યો હોય છે ભાઈ, કદાચ મારા ઘોડિયામાં હિચકતા આવીએ ને એને બહાર કાઢીને મેં પારકાના હિચકાય આવી છે ભાઈ. શું કહું એટલે બધી વરણ લઈને હાલું હું ભાઈ. પણ મારો માણા કોઈ કદાચ મારો સમાજ મારી જગ્યાએ બેહો વાળો એવું ના કે તેમ ફલાણા સમાજ ના છો ભાઈ, આ ડાયું નહીં થવાનું. નગર એનો ખીલીએ ફોટો ટીંગળાઈ દેતા મને વાર ના લાગે. ચમ જેદી લાયા તેદી કીધું તું ભાઈ કે હું તમને પાલવીશ, તમારે મનને પાલવવાનો ભાઈ. પણ મારું જે મહેમાન આવે ને ભાઈ એનો આવકાર વાલજો ભાઈ, બાકીનું ભેગું હું ના કરી દઉં, હું ધર્મ મટી જાઉં ભાઈ. નતું કોઈ પૂછવા વાળું, આવકારો દેવા વાળું, કરવા નતું મારે એક ટક વાળું. એ નતું કોઈ પૂછવા વાળું, આવકારો દેવા વાળું, એ કરવા નતું યો મને એક ટક વાળું. એ મારા પાલના રાજા એ હોબડ્યું કોનો કોણ, ઓળાદના દાદા એ હોબડ્યું કોનો કોણ. સદા એ રાખ્યું પછી તમારું રહેજો. જલા બાર બન્યા હોય તો હું ગણતો નહીં ભાઈ, નહીં ને તો ભગત 14 કે 16 બનાવી દઉં ભાઈ. કારણ કે બારો બાર હું હાલતો નહીં બિપિનભાઈ. શું કહું ભાઈ, કારણ કે વસ્તીનો ભાવ જોઉં છું બિપિનભાઈ, અકળામણ ના લાવતા ભાઈ. કારણ કે હોનાની ઓરણીએ ઓરવાનું છે આજે. આવો હું વિક્રમસિંહનો દીકરો કદાચ ભલે ગાદ્ય કહો કે સિંહાસન કહો જે કહો, મારી માટે આ બધું છે. શું કહો, ધૂળમાં બેહવા વાળો ધર્મ સ્વરૂપ. પણ જે આ 5 કિલોમીટર રેન્જમાં મારું લશ્કર આવ્યું હે ને ભાઈ, એ અહીં જે રોપવાનું એ રોપો હે ભાઈ. એટલે અહીંથી હરિઝંડી આલે પછી એક સેકન્ડ રોકાવાનું નહીં ભાઈ. મેં કીધું કે આવ્યો છું એ લઈ જવાનું હે ભાઈ. કળતર આવ્યું હે, કંઈક બોલી નાખ્યું, કોકનું મોકલી દીધું, એ બધું ગણીને લઈ જવાનું ભાઈ. શું કહું ભાઈ, બિપિનભાઈ વધુ તો ક્યાંતો નહીં ભાઈ. ખારાપટમાં રહેવા વાળો ને ખાર ખજેલો ધરમ છું ભાઈ. અને આ જીનું અલક મલકનું આવ્યું છે ઉજ્જૈન લગીન નું ગણી લઉં ભાઈ. હું કહું ભાઈ, આજ કદાચ મારા ઘોડાના પૂછડા લઈ જઈને કદાચ આ બસકુ બાંધીને જો ભોગાવાના પંથકમાં ના નાખી દઉં મારું આ જાય. એક તારો યાદાર ભોળા દ્વાળા, એક તારો યાદાર રાજાજી દાદા, જે જાજી મારા એક તારો યાદાર. મેં એમાં વેણ માગ્યું હતું ને 14 કે 16 કીધા હતા ભાઈ, તો હોળે હોળ આની ભાઈ બિપિનભાઈ આ અવસર હોનાનો થઈ ગયો. શું કહો ભાઈ, આ ફૂલ રહ્યા ને ભાઈ
ઉજ્જૈન ના માળવે કો કે નકટી વાવ ના ટોડે પાકી ગયા આવું મારો રામ બોલે એવું માણા આવ્યું હે અર્ચણુય હે આબડ છેટે હે પણ બધી ખોળીને ખંચેરા લઈ લીધું આવું મારો રામ બોલે હે ભાઈ શું કહું ભાઈ બિપિનભાઈ ખૂબ મજા આવું મારો પ્રભુ બોલે હે ભાઈ અહીંયા આવ્યો છું ભાઈ અને જો અહીં આયાનું પ્રમાણ કદાચ એકવી દાડે ના રાખું મારું અહીંયા આવું લખું શું કહું ભાઈ કરવાનું હિને ભાઈ જો એના એ ધૂણીને બોલો તો જગતને એમ થાય જે ભણતો હોય એના ગાણા ના ગવાય ભણતો હોય એ પોતે ગાણા ના ગાય જગત ગાય ખોટું બોલતો નહીં પોતે ને પોતે ગાય કે હું રૂડો રૂપાળો લાગુ નકામું પડે ભાઈ એટલે જગત ગાય એમ મારો પ્રભુ ગાય હે એ ઉજ્જૈન ના જાડવાની કો નકટી વાવના ટોડાની કો કે ખેડાના માળીની કો ખૂબ ખમાયું એ બોલે હે ભાઈ અને વિક્રમસિંહ નો દીકરો હું કાનો કાન સાંભળું છું ભાઈ બિપિનભાઈ એવી વેળા આવશે શું કહું સત્તર તો અઢળક આયા ભાઈ સાહેબ બંગાળ દાખો લોટો થઈ જાય એવા પણ હોના જેવું કરીને ના લાવું મન ધર્મ ના કહેતા પેન્ડિંગમાં પડ્યું છે બહુ દિલ્હી દૂર નહીં બની જશે ભાઈ હું ભાડું છું બની જાય ભાઈ શું કહો ભાઈ ખૂબ મજા કહેવાની હે ભાઈ દાયમા જે ચાલ્યું હે એ ધર્મનો હંગાત કરી રાખજો ભાઈ કદાચ તમે અનપા સેવામાં લાગ્યા હોય ભાઈ અને જો કદાચ તમારો પરિવાર ઇનપા બેઠો હોય જો કદાચ ઘોડાના ડાબલા છૂટા ના મળી દો મને ધર્મ ના કહેવાય મારે પૂરું કરી આલવાનું બિપિનભાઈ કારણ કે મને એવું ગાંડું બોલતા નહીં આવડતું કે 25 દાડે મારા ઉંમરે આવજો ને હું પૂરું કરી આલી જ્યાં જાઉં ત્યાં મારો ઉંમરો જ છે ભાઈ જગતને હાલવા આવ્યો હું લેવા નહીં ભાઈ અને દુનિયામાં કદાચ ધર્મ શું ભાઈ શું કરાય ધર્મ કેવો હોય આવું જગતને ના શીખવાડીને જતો રહું મારું પાલ પરગડે વળવું મિલનભાઈ વગાડજે ભાઈ અધૂરા મોરતા અધૂરા રહી જો મારા દાદાજી ના મળ્યા હોત તો એ મારું શું થો મનાળાની વાત પછી કને જઈ ન ગયો